નમસ્કાર, મારું નામ મુદી પ્રિયંકા છે. હું શ્રી રામબાગ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે એમએડ સેમેસ્ટર 3rd માં અભ્યાસ કરું છું. હું આપની સાથે આજે સમાવેશી શિક્ષણનો ટોપિક 4.2 ઇન્ટરનેશનલ પર્સ્પેક્ટિવ સલમાન કા 1994 શેર કરવા ઈચ્છું છું. તો ચાલો આપણે સૌ સાથે મળી આ ટોપિકનો અભ્યાસ કરીએ. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, સમાવેશી શિક્ષણ, ચેપ્ટર 4, પોલિસીઝ એન્ડ ફ્રેમવર્ક ફેસિલિટિંગ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ટોપિક 4.2 ઇન્ટરનેશનલ પર્સ્પેક્ટિવ સલમાન કા 1994. એ પહેલા આપણે સમજીએ સમાવેશી શિક્ષણની વ્યાખ્યા, એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો અર્થ. પ્રત્યેક બાળકની વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેની અધ્યયન અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા સંસ્કૃતિ, સમાજ તેમજ શિક્ષણમાંથી તેમને બાકાત રાખવામાં આવતી પ્રક્રિયાને ઘટાડવાના હેતુથી આપવામાં આવતા શિક્ષણને સમાવેશી શિક્ષણ કહે છે. આ વ્યાખ્યા યુનેસ્કો દ્વારા આપવામાં આવી છે. હવે બીજી વ્યાખ્યા જોઈએ તો શારીરિક, ભૌતિક, સાંવેગિક, સામાજિક, ભાષાકીય કે અન્ય કોઈ રીતના ભેદભાવોને અવગણીને તમામ બાળકોને તેમની શાળાઓમાં સમાવેશ કરવાની જવાબદારી એટલે સમાવેશ શિક્ષણ. આ વ્યાખ્યા સલમાન કા દ્વારા આપવામાં આવી છે. હવે સલમાન કા 1994 અંગે થોડો પરિચય મેળવીએ. માનવ અધિકારોની ઘોષણા અને માનવતાવાદની ફિલસૂફીને અસર સાથે વિકલાંગોને માનવીય સારવાર પૂરી પાડવા અને તેમના એકલતા બંધ કરવા અને તેમના શિક્ષણ અને વિકાસ માટે એકાંતની નીતિઓ અને જોગવાઈઓને છોડી દેવા માટે વિશ્વભરમાં આહવાન કરવામાં આવ્યું છે. આ હેતુ માટે વિશ્વ, સમાજ અને રાષ્ટ્રો દ્વારા સમયાંતરે યુનોના બેનર હેઠળ સંખ્યાબંધ સંયુક્ત આંતરરાષ્ટ્રીય સંમેલનો અને પરિષદોના રૂપમાં સંખ્યાબંધ સંગઠિત પ્રયાસો કરવામાં આવ્યા છે. તે વિકલાંગોના શિક્ષણને આકાર આપવા માટે નિવેદનોની ઉપયોગી ઘોષણા, ક્રિયાઓ અને અથવા જોગવાઈઓ નીતિઓમાં પરિણમ્યું છે. તેમાં બે મહત્વની બાબતો નોંધવામાં આવી છે. પ્રથમ છે સલમાન કા સ્ટેટમેન્ટ એન્ડ ફ્રેમવર્ક ફોર એક્શન 1994 અને દ્વિતીય છે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો પર યુએન કન્વેન્શન્સ 2006. હવે આપણે જોઈએ સલમાન કા સ્ટેટમેન્ટ એન્ડ ફ્રેમવર્ક ફોર એક્શન 1994. The Salman Ka Statement and Framework for Action on Disability Education 1994 ના નામે એક આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ અને ઘોષણા જૂન 1994માં સ્પેશિયલ નીડ્સ એજ્યુકેશન પરની વિશ્વ પરિષદમાં યોજાયેલી ચર્ચાના પરિણામે અસ્તિત્વમાં આવી છે. શિક્ષણ અને વિજ્ઞાન મંત્રાલય, સ્પેન અને યુનેસ્કો દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કોન્ફરન્સમાં ભારત અને 25 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહિત વિશ્વના 92 દેશોની સરકારોનું પ્રતિનિધિત્વ કરતા 300થી વધુ સહભાગીઓ સ્પેનના સલમાન કા ખાતે મળ્યા હતા. 7th to 10th જૂન સુધી યોજાયેલ આ 4 દિવસીય કોન્ફરન્સમાં વિશેષ જરૂરિયાતો ધરાવતા
બાળકોના શિક્ષણ અને કલ્યાણ માટે સમાવિષ્ટ શિક્ષણ નીતિના અમલીકરણમાં નિવેદન અને કાર્ય માટેના ફ્રેમવર્કના સ્વરૂપમાં અહેવાલો અને ઠરાવો રજૂ થયા હતા. હવે જોઈએ મહત્વની થતી કામગીરીના મુખ્ય ભાગીદારી. ફર્સ્ટ આવે છે સરકાર, એટલે કે ગવર્મેન્ટ. સેકન્ડ નંબર પર છે આંતરરાષ્ટ્રીય સંગઠનો, અને થર્ડ પર છે યુનેસ્કો સાથે મળીને ઇન્ક્લુઝિવ શાળાને પ્રોત્સાહન આપવાનું આવ્યું હતું. હવે જોઈએ સરકારશ્રીની ભૂમિકા. ફર્સ્ટ, બજેટ અને નીતિ એવી રચવાની જેથી તમામ શાળામાં ઉપલબ્ધ કરાવી શકાય. સેકન્ડ, શૈક્ષણિક જોગવાઈઓનું મૂલ્યાંકન કરતી જાહેરાતોનું આયોજન અને દેખરેખ. થર્ડ છે વિકલાંગ વ્યક્તિઓના માતા પિતા, સમુદાયો અને સંગઠનની સહભાગીતાને પ્રોત્સાહિત કરવાનું. ફોર્થ, સમાવિષ્ટ શિક્ષણ અનુસાર શિક્ષકો માટેના કાર્યક્રમોની રચના કરવી. હવે જોઈએ આંતરરાષ્ટ્રીય સમુદાયોની ભૂમિકા. ફર્સ્ટ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ત્રણ હતી, જેમાં યુનેસ્કો, યુનિસેફ, યુએનડીપી અને વિશ્વ બેંકે સમાવિષ્ટ શાળાના અભિગમને અને શાળામાં સમાવેશી શિક્ષણને સમર્થન આપવું. સેકન્ડ, વિશ્વ બેંકે નાણાં બાબતે મદદ કરવી. હવે આ ત્રણેય આંતરરાષ્ટ્રીય સમુદાયની થોડી માહિતી મેળવીએ. યુનેસ્કો, યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 16 નવેમ્બર 1945 કરવામાં આવી હતી, જેનું વડું મથક પેરિસ, ફ્રાન્સ છે. સેકન્ડ નંબર પર છે યુનિસેફ. યુનિસેફનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ થાય છે, જેની સ્થાપના 11 ડિસેમ્બર 1946 કરવામાં આવ્યું હતું, જેનું વડું મથક ન્યુયોર્ક છે. હવે થર્ડ નંબર પર છે યુએનડીપી, જેનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેની સ્થાપના 22 નવેમ્બર 1965 રોજ કરવામાં આવી હતી, જેનું વડું મથક ન્યુયોર્ક છે. સલમાન કા સ્ટેટમેન્ટ 1994 ફ્રેમવર્ક ફોર એક્શન, સબ્જેક્ટ ઓફ ક્રિએટિંગ એન ઇન્ક્લુઝિવ સ્કૂલ, તેમાં સ્પેન સરકાર અને યુનેસ્કો દ્વારા આયોજિત કોન્ફરન્સમાં સ્પેશિયલ નીડ્સ એજ્યુકેશનમાં સિદ્ધાંતો, નીતિ અને પ્રેક્ટિસ એક્શન ફોર ફ્રેમવર્ક પર સલમાન કા સ્ટેટમેન્ટ અપનાવવામાં આવ્યું હતું, જેનું સ્થળ સ્પેન હતું અને તારીખ 7 થી 10 જૂન 1994, એટલે કે 4 દિવસીય રહ્યું હતું. પ્રતિનિધિત્વ કરનાર વિશ્વ પરિષદ એ શાળામાં સર્વ સમાવેશકતાને સમર્થન આપવા માટે નીચે મુજબના જૂથોને બોલાવ્યા હતા, જેમાં 92 સરકારી સંસ્થાઓ, 25 આંતરરાષ્ટ્રીય સંગઠનો, 300 થી વધુ લોકો પણ હતા, જેમણે બધા માટે સરખું શિક્ષણ માટે વાત રજૂ કરી હતી, અને અંતમાં યુનેસ્કોના સભ્યો પણ હતા. ફ્રેમવર્ક ફોર એજ્યુકેશનમાં નીચે મુજબના નિવેદનો કરવામાં આવ્યા હતા. દરેક બાળકને શિક્ષણના મૂળભૂત અધિકાર અને તેને શિક્ષણનું સ્વીકાર્ય સ્તર હાંસલ કરવાની અને જાળવવાની તક આપવી જોઈએ. સેકન્ડ, ખાસ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવનારાઓને નિયમિત શાળાઓમાં પ્રવેશ મળવો જોઈએ, જેમાં તેમને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ બાળ કેન્દ્રિત શિક્ષણમાં શાસ્ત્રમાં સમાવવું જોઈએ. થર્ડ,
આ સમાવિષ્ટ અભિગમ સાથેની નિયમિત શાળાઓ ભેદભાવપૂર્ણ વલણ સામે લડવા, આવકાર દાયકા સમુદાયો બનાવવા, સર્વસમાવેશક સમાજનું નિર્માણ કરવા અને બધા માટે શિક્ષણ પ્રાપ્ત કરવાનું સૌથી અસરકારક માધ્યમ છે, જેથી તેમાં વ્યક્તિગત મતભેદો અથવા મુશ્કેલીઓને ધ્યાનમાં લીધા વિના તમામ બાળકોને સામેલ કરી શકાય, જેમાં રજૂ થયેલ બાબતો આ મુજબની હતી. ફર્સ્ટ, બધાને શિક્ષણ મળે. સેકન્ડ, રાઇટ ટુ એજ્યુકેશનનો બધાને સરખો અધિકાર મળે. થર્ડ, 1948 દરમિયાન માનવ અધિકારની ઘોષણાની જે શરૂઆત કરવામાં આવી હતી તેનો પણ લાભ મળે. આ કોન્ફરન્સમાં માર્ગદર્શક સિદ્ધાંત તરીકે નવું ફ્રેમવર્ક ફોર એક્શન અપનાવ્યું હતું, જેના દ્વારા સામાન્ય શાળાઓએ શારીરિક, સામાજિક, ભૌતિક, ભાવાત્મક, ભાષાકીય અથવા અન્ય શરતોને ધ્યાનમાં લીધા વિના તમામ બાળકોને સમાવી લેવા જોઈએ. એ ફ્રેમવર્કમાં એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે દરેક શૈક્ષણિક નીતિઓમાં એવી જોગવાઈઓનો સમાવેશ થવો જોઈએ કે વિકલાંગ વિદ્યાર્થી માટે તેના ઘરની પાડોશમાં અથવા નજીકમાં આવેલ શાળાઓમાં પ્રવેશ આપવો જોઈએ. આ પરિષદમાં આવેલ તમામ પ્રતિનિધિઓ તમામ વિકલાંગ બાળકો માટેના શિક્ષણ અંગેના નવા નિવેદન પર સંમત થયા હતા અને શાળાઓએ સર્વસમાવેશકતાને અનુસરવી જોઈએ તેવું સૂચવ્યું હતું. હવે જોઈએ સલમાન કા નિવેદનમાં જોડાયેલ અથવા રજૂ થયેલ બાબતો આ મુજબની હતી. ફર્સ્ટ, દરેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળવો જોઈએ. દરેક બાળકમાં વિશિષ્ટ લક્ષણો, રુચિઓ, ક્ષમતાઓ અને શીખવાની જરૂરિયાતો હોય છે. થર્ડ, શિક્ષણ સેવાઓએ આ વિવિધ લાક્ષણિકતાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જોઈએ. ફોર્થ, ખાસ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવનારો અને નિયમિત શાળાઓમાં પ્રવેશ મળવો જોઈએ. ફિફ્થ, ભેદભાવપૂર્ણ વલણનો સામનો કરવા, આવરદાયક અને સમાવિષ્ટ સમુદાયો બનાવવા અને બધા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સર્વસમાવેશક નીતિ સાથેની નિયમિત શાળાઓ સૌથી અસરકારક રીત છે. સિક્સ્થ, શાળાઓ મોટા ભાગના બાળકોને અસરકારક શિક્ષણ આપે છે. કાર્યક્ષમતા અને ખર્ચ અસરકારકતામાં સુધારો કરે છે. હવે જોઈએ સલમાન કા નિવેદનમાં સરકારશ્રીને સૂચવેલ બાબતો આ મુજબની હતી. ફર્સ્ટ, શિક્ષણ પ્રણાલીને સર્વસમાવેશક બનાવવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપો. સેકન્ડ, સમાવિષ્ટ શિક્ષણના સિદ્ધાંતને કાયદા અથવા નીતિની બાબત તરીકે અપનાવો. થર્ડ, નિદર્શન પ્રોજેક્ટ વિકસાવવા. ફોર્થ, બાળકો અને પુખ્ત વયના લોકો માટે શૈક્ષણિક જોગવાઈઓનું આયોજન, દેખરેખ અને મૂલ્યાંકન કરવાની રીતોને તૈયાર કરવી. ફિફ્થ, માતા પિતા અને સંસ્થાઓની સહભાગીતાને પ્રોત્સાહિત કરવી અને તેને સરળ બનાવવી. સિક્સ્થ, વિકલાંગ લોકોની પ્રારંભિક ઓળખ અને હસ્તક્ષેપ વ્યૂહરચનામાં રોકાણો કરવા. સેવન્થ જોઈએ તો સમાવેશન શિક્ષણના વ્યાવસાયિક પાસાઓમાં રોકાણો કરવા. એઇથ, તેમજ ખાતરી કરો કે પૂરતા શિક્ષક શિક્ષણ કાર્યક્રમ છે. થેન્ક યુ. Have a good day.